हाय फ्रेंड्स, गुड मॉर्निंग। चैप्टर नंबर 8 राशियों की तुलना, लेक्चर नंबर 18 स्वाध्याय 8.3 નો પ્રશ્ન કરવાનો છે। ચેપ્ટરના બંને છેલ્લા દાખલાઓ છે, બરાબર। પ્રશ્ન નંબર 10, રૂપિયા 56000 નું કેટલા ટકા વ્યાજ દર 2 વર્ષનું વ્યાજ રૂપિયા 280 થાય। રૂપિયા 56000 એટલે તમને મુદત કેટલી આપેલી છે? P = 56000, બરાબર છે। કેટલા રૂપિયા આપવા છે? કેટલા ટકા વ્યાજ દર 2 વર્ષનું વ્યાજ એટલે સમયગાળો કેટલો આપ્યો છે? T કેટલો આપ્યો છે? 2 વર્ષ, અને વ્યાજ I = તમને આપેલો છે રૂપિયા 280। તમારે શોધવાનું છે વ્યાજ દર, R = શોધવાનું છે। એ 56000 રૂપિયા છે, વર્ષનો સમયગાળો T = 2 વર્ષ આપ્યો છે, I વ્યાજ કેટલો આપી દીધું છે 280 રૂપિયા। તો તમારે આ એટલે કે કેટલા ટકા થાય તે શોધવાનું છે। તો તમારે સૂત્ર મૂકવાનું વ્યાજ I = PRT/100। એમાંથી તમારે R શોધવાનું છે, તો R ને તમે કેટલા બનાવો એટલે અહીંયા શું થશે? I આ અંશમાં છેદમાં હોય તો ક્યાં જશે? અંશમાં, અને અહીંયા શું આવશે? P અને છેદમાં T, બરાબર। P ગુણ્યા T બરાબર R થશે। આને આપણે કરતા બનાવીએ, બરાબર। માટે R = I ની કિંમત કેટલી છે? 280 ગુણ્યા 100 છેદમાં P કેટલા આપ્યા છે? 56000 ગુણ્યા T, સમયગાળો કેટલો આપ્યો છે? 2 વર્ષ। 00 અહીંયા 00 આ 10 આ 10 અહીંયા 28 2 કેટલા થશે? 56, એટલે કેટલા આવશે? 1/2 ગુણ્યા 2 એટલે શું થશે? અહીંયા R = 1/4%, બરાબર। એટલો વ્યાજ દર થશે। ફરીથી 56000 દર છે, 2 વર્ષનો સમયગાળો છે, વ્યાજ કેટલું આપે છે? I = 280 રૂપિયા, તમારે I વ્યાજ દર શોધવાનું છે। તો I = 2/100 સૂત્ર મૂકવાનું, એટલે R ને કેટલા ગણાવો તો અહીંયા 100 ગુણાશે T, અને T ક્યાં જશે? છેદ આ R ને R જો લખો છે, અહીંયા I ની જગ્યાએ 280 લખ્યા છે, આ 100 છેદમાં P 56000 અને T 2, બરાબર છે। સાચું કહી કોઈ લખે એટલે R = 1/4% ઇન્ટરેસ્ટ આવશે। જો મીના તેને વ્યાજે લીધે અમુક રૂપિયાનું રકમનું વ્યાજ ન ભરે, એટલે વ્યાજે લીધે રકમ આપણને ખબર નથી, તમારે શું શોધવાનું છે? અહીંયા મુદત, મુદત એટલે શું થશે? પી, પી તમારે શોધવાની, કારણ કે તમે કીધું છે અમુક રકમનું વ્યાજ, અમુક રકમ એટલે કેટલી રકમ આપણને ખબર નથી। વાર્ષિક વ્યાજ 9% દરે, એટલે વ્યાજ દર R = કેટલા આપ્યા છે? 9%, બરાબર। એક વર્ષનું વ્યાજ એટલે સમયગાળો કેટલો આપ્યો છે? સમયગાળો T = 1 વર્ષ નું વ્યાજ I = કેટલું આપ્યું છે? રૂપિયા 45 ચૂકવતી હોય તો તેને લીધેલી રકમ શોધો, એટલે તમારે T શોધવાનો છે। એટલે સૂત્ર મૂકી તો પહેલા I = PRT છેદમાં 100, T ને કરતા બનાવીએ એટલે અહીંયા આવશે I ગુણ્યા 100 છેદમાં અહીંયા શું આવશે? R ને ગુણાકારમાં T છે, અહીંયા આવશે T ને કરતા બનાવીએ। હવે P ને કરતા બનાવેલો છે એટલે બરાબર કરી આપણે I ની જગ્યાએ કેટલા લખીશું? 45 રૂપિયા વ્યાજ ગુણ્યા 100 છેદમાં એટલે આવશે આ કેટલા છે? 9%, અને T સમય કેટલો છે? 1 વર્ષ, અને 9 × 5 કેટલા થશે? 45, 5 × 100 એટલે કેટલા થશે? 500 રૂપિયા, 500 T કેટલા થશે? 500 રૂપિયા, એટલે આમ લખવા કે આ મીનાએ રૂપિયા 500 વ્યાજ
પૂરો કેટલી વસ્તુ આપણે ચેતન ની અંદર ભણ્યા તો કે એકબીજાની સરખામણી કઈ રીતે કરવી છે એકબીજાનો ગુણોત્તર કરવો કઈ રીતે છે એકમો સરખા કરવાના અંતરના એકમો મીટર હોય તો સેન્ટીમીટરમાં ફેરવવાનું કિલોમીટર હોય તો મીટરમાં કલાક હોય તો મિનિટમાં મિનિટ હોય તો સેકન્ડમાં એવું બધું આગળ આપણે ઘણું બધું ભણ્યા પછી ટકાવારીમાં ફેરવવાના ટકાવારી ફેરવવા એટલે 100 વડે ગુણવાના ટકા કાઢો તો ભાગવાના આ રીતે બધું